નવસારી કૃષિ યુનિવર્સિટીના નમ કૃષિમાં વિદ્યાલયના કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત મોજણી અને નિગા પદ્ધતિથી રોગ અને જીવાતનું પૂર્વાવલોકન અને તેના સંરક્ષણના પગલાઓની આ એક જે કાર્યક્રમ કરવામાં આવ્યો એની એક સીડી બનાવી દેવામાં આવી રહી છે. આ કાર્યક્રમની અંદર આ વિભાગની વિસ્તારની અંદર આવતા પાકવાના આવતા રોગો અને જીવાતોના નિયંત્રણના પગલાં તેની ઓળખ વગેરેની સમજણ આપવામાં આવેલી છે. આ યોજના રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને જેના થકી જુદા જુદા પાકોમાં લેવામાં આવેલ અવલોકનોથી તો અગાઉથી શું પગલાં લેવા, એ અંગેની શું સાવચેતીઓ રાખવી અને સંરક્ષણના પગલાં લેવા, આ બધી જ વિગતો સમાવતી આ સીડી જે તૈયાર થઈ રહી છે, જેના થકી ખેડૂત ભાઈઓને જ્યારે પણ પોતાને ઘેર બેઠા પણ આ માહિતી મેળવવી હોય તો પણ મેળવી શકશે. રાજ્ય સરકાર અને ભારત સરકારે જે આ યોજના મંજૂર કરી એ માટે પણ એમનો આભાર માનું છું. ખેડૂત મિત્રો, સરકારશ્રી દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે મોજણી નિગા આધારિત પાક રોગ જીવાતનું પૂર્વાનુમાન પદ્ધતિ અંગેની યોજના ચાલે છે. દક્ષિણ ગુજરાતની અંદર જે પાકો છે એની અંદર આપણે ઉત્પાદન વધારવા, ઉત્પાદકતા વધારવી અને એમાં વેલ્યુ એડિશન કરી ઓછા ખર્ચે ખેતી કરવા માટે, પર્યાવરણને નુકસાન ન થાય તે ટાઈપની ખેતી કરવા માટેની આપણે વાત કરતા હોય ત્યારે ઉત્પાદનનો મેઇન જે સિદ્ધાંત છે કે ટેકનોલોજી, જાત અને બિયારણનો ઉપયોગ કરીને ઉત્પાદન વધી શકે અને બીજું કે રોગ અને જીવાતથી જે નુકસાન થાય છે એને બચાવીએ તો પણ આપણે ઉત્પાદકતા, ઉત્પાદન વધારી શકીએ. શેરડીની જીવાતો. શેરડી એ દક્ષિણ ગુજરાતનો અગત્યનો રોકડિયો પાક છે. તેનું વાવેતર દિવસે દિવસે વધતું જાય છે. વાવેતર વધવાની સાથે સાથે તેમાં રોગ અને જીવાતના પ્રશ્નો પણ વિકટ બનતા જાય છે. આ રોગોની અંદર શેરડીનો સુકારો અને રાતળો અગત્યના છે. જ્યારે જીવાતોમાં વેધકો, સફેદ માખી, પાયરીલા, ચીકટો, મિલીબગ્સ જેવી અગત્યની જીવાતો છે. આ જીવાતોનું નિયંત્રણ કરવામાં ન આવે તો આર્થિક રીતે નુકસાન થવાની શક્યતા રહેલી છે. કીટકશાસ્ત્ર વિભાગ નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ચાલે છે. આ યોજના અંતર્ગત રોગ અને જીવાતોનું સતત મોજણી કરવામાં આવે છે અને કોઈ પણ રોગ કે જીવાત ક્ષમ્ય માત્રા વટાવે કે તુરંત જ તેની સામે પાક સંરક્ષણના પગલાં લેવાની ભલામણ કરવામાં આવે છે. શેરડી એ મહત્વનો રોકડીયો પાક છે. આ પાક આર્થિક, સામાજિક તેમજ સહકારી પ્રવૃત્તિઓમાં આગવું સ્થાન ધરાવે છે. આપણા દેશમાં ખેતી આધારિત કાપડ ઉદ્યોગ પછી બીજા ક્રમે ખાંડ ઉદ્યોગની ગણતરી થાય છે. શેરડીના પાકમાં 200 જેટલી જીવાતો નોંધાયેલી છે, જેનો ઉપદ્રવ રોપણીથી કાપણી સુધી વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. શેરડીનો પાક ઊંચો તેમજ પ્રવાહી જંતુનાશક દવા છાંટવામાં મુશ્કેલી પડતી હોવાથી શેરડીની જીવાતોનું સંકલિત નિયંત્રણ કરવામાં આવે તે વધુ ઇચ્છનીય અને પોષણક્ષમ છે. શેરડીનો ટોચ વેધક તેમજ પુખ્ત કીટક સફેદ રંગનું હોય છે. પૂર્ણ વિકસિત ઈયળ પીળાશ પડતા સફેદ રંગની કરચલીવાળા ખંડોવાળી 25-30 મિલીમીટર લાંબી હોય છે. ઈંડામાંથી નીકળેલી ઈયળ પાનની મધ્યનસમાં કોરાણ કરી સાંઠાની વલય મેખલામાં દાખલ થાય છે, જેથી પાન ખુલે છે ત્યારે પાન ઉપર 4-5 સમાંતર કાણા જોવા મળે છે. વલય મેખલાના મધ્યભાગમાંથી સાંઠામાં નીચેની તરફ કોરાણ થતાં વલય મેખલા સુકાઈ જાય છે, જેને ડેડ હાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ડેડ હાર્ટ સેલાઈથી ખેંચાઈ આવતો નથી. પાકની પાછલી અવસ્થામાં જીવાતના ઉપદ્રવથી સાંઠાના ટોચના ભાગમાંથી પીલા ફૂટી નીકળે છે, જેને શેરડીના કુંજડા, બંચીટોપ તરીકે ઓળખવામાં આવે છે. શેરડીનો ડુંખવેધક અર્લી શૂટ બોરર
ફૂદાં ઘાસિયા કે રાખોડી ભૂખરા રંગના હોય છે. તેની પશુ પાંખો સફેદ રંગની હોય છે. ઈયળ ઝાંખા સફેદ રંગની હોય છે અને તેના શરીર ઉપર જાંબુડિયા રંગની 5 પટ્ટીઓ. પૂર્ણ વિકસિત ઈયળ કોશેટો બનાવતા પહેલાં પુખ્ત કીટકને નીકળવા માટે સાંઠામાં કાણું બનાવે છે અને ત્યાં આગળ જ બખોલ બનાવી કોશેટામાં રૂપાંતર પામે છે. શેરડીના સાંઠાનો વેધક. ફૂદાની અગ્રપાંખ ઘાસિયા રંગની અને સોનેરી ટપકાવાળી હોય છે. ઈયળ ઝાંખા ભૂખરા રંગની અને શરીર ઉપર જાંબુડિયા રંગની 5 પટ્ટીઓ ધરાવતી હોય છે. ઈંડામાંથી નીકળેલી ઈયળ પાન ઉપર થોડો સમય રહ્યા બાદ એકાદ અઠવાડિયું આવરક પર્ણતલની અંદરની બાજુનો કોમળો ભાગ ખાઈને નભે છે. ત્યારબાદ તે આંતરગાંઠોમાં કાણું પાડી અંદર દાખલ થઈ અંદરનો ભાગ કોરી ખાય છે, જેથી ડેડ હાર્ટ ઉત્પન્ન થાય છે. આ ડેડ હાર્ટ ડૂંખ વેધકથી થતા ડેડ હાર્ટને મળતો આપે છે. શેરડીનો સાંઠો બંધાયા પછી ઉપદ્રવનો ખ્યાલ બહારના ચિહ્નોથી આવતો નથી. આવરક પર્ણતલ ઉખેડતા સાંઠા પર કાણા કે બખોલ જેવું જોવા મળે છે. શેરડીની આંતરગાંઠનો વેધક. ફૂદા ઘાસિયા રંગના તથા અગ્રપાંખો ડાઘાવાળી હોય છે. ઈયળના શરીર ઉપર જાંબુડિયા રંગના ટપકાઓની 4 પટ્ટીઓ આવેલી હોય છે. ઈંડામાંથી નીકળતી ઈયળ પ્રથમ વલય મેખલા અથવા તો આવરક પર્ણતલની અંદરની બાજુના પોચા ભાગને ખાય છે. ત્યારબાદ ઈયળ છોડના ટોચના ભાગમાં દાખલ થઈ કોરાણ કરે છે. પરિણામે ડેડ હાર્ટ ઉત્પન્ન થાય છે. આ ડેડ હાર્ટ ખેંચતા ખરાબ ગંધ આવતી નથી. ઉપદ્રવિત આંતરગાંઠોની લંબાઈ અને જાડાઈમાં ઘટાડો થાય છે. શેરડીના વેધકોની નિયંત્રણ વ્યવસ્થા. શેરડીના ખેતરમાં પાણી ભરાઈ રહેવું જોઈએ નહીં. શેરડીનો એકથી વધુ બળઘા પાક લેવો નહીં. જીવાત મુક્ત બિયારણ પસંદ કરવું. શેરડીના ખેતરમાં પ્રકાશ પિંજર તથા ફેરોમોન ટ્રેપ ગોઠવીને જીવાતની મોજણી કરવી. વેધકના ઈંડાના સમૂહો એકઠા કરી તેનો નાશ કરવો. આ ઉપરાંત ઉપદ્રવવાળા છોડનો ઈયળ સહિત નાશ કરવો. જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે વેધકોના ઈંડાના પરજીવી ટ્રાઇકોગ્રામાનો હાલ વ્યાપારી ધોરણે ઉછેર થાય છે. આ ટ્રાઇકો કાર્ડમાંથી નીકળતી માદા ભમરી વેધકોના ઈંડામાં પોતાનું ઈંડું મૂકી વેધકોના ઈંડાનો નાશ કરે છે. એક ટ્રાઇકો કાર્ડના 8 ભાગ કરીને દરેક ભાગને 15x15 મીટરના અંતરે પાનની નીચેની બાજુએ ટ્રાઇકો કાર્ડનો ભાગ ખુલ્લો રહે તે રીતે સ્ટેપલ કરવા. હેક્ટર દીઠ 2-3 ટ્રાઇકો કાર્ડની જરૂરિયાત રહેશે. રાસાયણિક જંતુનાશક દવાનો ઉપયોગ કરવાની જરૂર જણાય તો કાર્બોફ્યુરાન 3% દાણાદાર દવા હેક્ટરે 33 કિલોગ્રામ પ્રમાણે રોપણી બાદ 1 મહિને અને ત્યારબાદ પાળા ચડાવતી વખતે જમીનમાં આપવી, અથવા ફોરેટ 10% દાણાદાર દવા હેક્ટરે 10 કિલોગ્રામ પ્રમાણે રોપણી બાદ 30, 90 અને 150 દિવસે જમીનમાં આપવી. પ્રવાહી સ્વરૂપે છાંટવાની દવાઓ કાર્બારિલ 50% વેટેબલ પાવડર 40 ગ્રામ દવા 10 લિટર પાણીમાં ભેળવીને રોપણી બાદ જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. શેરડીની સફેદ માખી. ઈંડામાંથી નીકળેલા બચ્ચા શરૂઆતમાં પાન ઉપર ફરે છે, પરંતુ થોડા સમયમાં એક જગ્યાએ સ્થિર થઈ પાન ઉપર એક જ જગ્યાએ ચોંટીને રસ ચૂસે છે. નુકસાન પામેલા પાન બચ્ચા તથા કોશેટાથી છવાયેલા જોવા મળે છે. વધુ ઉપદ્રવથી પાન ઉપર પીળા અને આછા લીલા રંગની પટ્ટીઓ જોવા મળે છે. આ કીટકના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ જરે છે, જે પાન ઉપર પડતા તેના પર કાળી ફૂગ વિકાસ પામે છે. નિયંત્રણ વ્યવસ્થાપન.
જે ખેતરમાં પાણી ભરાઈ રહેતું હોય તે ખેતર શેરડીની રોપણી માટે પસંદ કરવું નહીં, તથા જે ખેતરમાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા કરવી, શેરડીનો બળઘા પાક લેવો નહીં, નાઇટ્રોજન અને ફોસ્ફરસયુક્ત ખાતરોનો ભલામણ મુજબ સપ્રમાણસર ઉપયોગ કરવો, શેરડીની સફેદ માખી ઉપર સેરેન્જિયમ પાર્સેસ્ટોસમ નામના પરભક્ષી દાળિયા કીટકો અસરકારક જણાયા છે. આ ઉપરાંત એન્કાર્સિયા ઇસાકી અને એન્કાર્સિયા મેક્રોપ્ટેરા નામના પરજીવી કીટકો સફેદ માખીના કોશટાઓનું પરજીવીકરણ કરતા નોંધાયા છે. આ પરજીવીઓની વૃદ્ધિ કરવા માટે કીટકશાસ્ત્ર વિભાગ નવસારી કૃષિ મહાવિદ્યાલય નવસારી દ્વારા જૈવિક વ યાંત્રિક નિયંત્રણ માટેના પાંજરા વિકસાવવામાં આવ્યા છે. હેક્ટર દીઠ પાંજરાની સંખ્યા 10-20 રાખવી. પાંજરામાં દર 15 દિવસે સફેદ માખીના કોશેટાવાળા પાનના ટુકડા બદલતા રહેવું. શેરડીના ખેતરમાં સફેદ માખીના કોશેટાઓમાં ગોળ કાણા જોવા મળે તો રાસાયણિક દવાનો છંટકાવ મુલતવી રાખવો. આ જીવાતનો વધુ પડતો ઉપદ્રવ હોય તો ટ્રાઇઝોફોસ 40% ઈસી 12 મિલીલીટર અથવા એસીફેટ 75% એસપી 7 ગ્રામ કે પછી ક્વિનાલફોસ 25% ઈસી 12 મિલીલીટર અથવા ડાયક્લોરવોશ 76% ઈસી 4 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. શેરડીના ફૂદફૂદિયા. ઈંડામાંથી તરતનું નીકળેલું નાનું બચ્ચું મેલા સફેદ રંગનું હોય છે, જેને થોડા સમય બાદ ઉદર પ્રદેશના છેડે બે પીંછા જેવી પૂંછડીઓ ઉગી નીકળે છે. પુખ્ત કીટક ઘાસિયા રંગના અને તેની અગ્રપાંખો ઉદર પ્રદેશ ઉપર છાપરાની જેમ ઢળતી હોય છે. આ કીટક ખૂબ જ ચપળ અને એક પાન પરથી બીજા પાન ઉપર કૂદકા મારતા હોય છે. આ કીટકના બચ્ચા અને પુખ્ત કીટક પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. આ કીટકના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ જરે છે, જે પાન પર પડે છે તેના પર કાળી ફૂગ વિકાસ પામે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. ઈંડાના સમૂહો એકઠા કરી તેનો નાશ કરવો. આ જીવાતના ઈંડાના પરજીવીઓ ઓઇન્સિટ્રસ સ્પાઇરિલી અને ટેટ્રાસ્ટિક સ્પાઇરિલીથી કુદરતી રીતે તેના ઉપદ્રવને કાબૂમાં રાખે છે. આ ઉપરાંત એપિરિકેનિયા મેલાનોલ્યુકા નામના પરોપજીવી કીટકો પાયરિલાનું સફળતાપૂર્વક નિયંત્રણ કરે છે. આ જીવાતનો વધુ પડતો ઉપદ્રવ હોય તો ટ્રાઇઝોફોસ 40% ઈસી 12 મિલીલીટર અથવા એસીફેટ 75% એસપી 7 ગ્રામ કે પછી ક્વિનાલફોસ 25% ઈસી 12 મિલીલીટર અથવા ડાયક્લોરવોશ 76% ઈસી 4 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. શેરડીની વ્હાઇટ વુલી એફિડ. બચ્ચા અને પુખ્ત કીટકો પાનની નીચેની બાજુએ સમૂહમાં રહી સતત રસ ચૂસીને નુકસાન કરે છે. રસ ચૂસાવાના કારણે પાન ઉપર પીળાશ પડતા સફેદ ટપકાં જોવા મળે છે, જેનાથી પાન કડક થઈ તેની ધારો સુકાઈ જાય છે. ઉપદ્રવિત આખું ખેતર સફેદ દૃષ્ટિગોચર થાય છે, જે મોલોના સફેદ રંગના પાવડરથી ઢંકાયેલું હોય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. વુલી એફિડના ઉપદ્રવનો ફેલાવો થવામાં બિયારણ એક મહત્વનું પરિબળ હોવાથી બિયારણની હેરફેર વખતે ખાસ કાળજી રાખવી, તેમજ કોઈ પણ સંજોગોમાં ઉપદ્રવિત શેરડીનો વાવેતર માટે ઉપયોગ કરવો નહીં અને ઉપદ્રવવાળા વિસ્તારમાંથી બિયારણ લાવવું નહીં. શેરડીનું જોડિયાહાર પદ્ધતિથી વાવેતર કરવાથી સૂર્યપ્રકાશ તેમજ હવાની અવરજવર વધવાથી આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. આ ઉપરાંત જરૂર પડે પાક સંરક્ષણના પગલાં લેવામાં અનુકૂળતા રહે છે. જમીન ઉપર મિથાઇલ પેરાથિયોન 2% ભૂકીનો છંટકાવ કરવો, તેમજ ઉપદ્રવિત ટાલામાં જંતુનાશક દવાઓ જેવી કે મેલાથિયોન 50% ઈસી 20 મિલીલીટર અથવા ઇમિડા ક્લોપ્રીડ 17.8% SL 2.8 મિલીલીટર
અથવા એસિફેટ 75% સોલ્યુબલ પાવડર 12 ગ્રામ મુજબ 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. શેરડીનો ચિકટો મિલીબગ્સ. બચ્ચા અને પાંખ વગરની માદા નાના ગુલાબી અંડાકાર હોય છે તથા તેમનું શરીર સફેદ રંગના મીણિયા પાવડરથી ઢંકાયેલું હોય છે. નર કીટક કદમાં નાના અને એક જોડી પાંખ ધરાવતા હોય છે. નાના બચ્ચા સક્રિય હોય છે અને ધીમે ધીમે આખા ખેતરમાં ફેલાય છે, જે નવી બંધાતી આંતરગાંઠો ઉપર સ્થાયી થાય છે. મિલીબગ્સ સમૂહમાં કુમળા સાંઠાની નીચેની આંતરગાંઠો પર રહે છે, જે આવરક પર્ણતલથી ઢંકાયેલા હોય છે. બચ્ચા અને માદા કીટક રસ ચૂસીને નુકસાન કરે છે. ઉપદ્રવિત સાંઠા રોપણી માટે બિનઉપયોગી થઈ જાય છે. ખાંડની ગુણવત્તા ઉપર પણ માઠી અસર થાય છે. શેરડીની ભીંગડાવાળી જીવાત. માદા કીટક અંડાકાર પીળાશ પડતા રંગની અને પાંખ વગરની હોય છે. તેનું શરીર ગાઢા ભૂખરા અથવા કાળા રંગના જાડા ભીંગડાથી ઢંકાયેલું હોય છે. ભીંગડાવાળી જીવાતનો ઉપદ્રવ આંતરગાંઠો પર જોવા મળે છે અને ધીમે ધીમે આખા સાંઠા પર ફેલાય છે અને સાંઠામાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. આ જીવાતના ઉપદ્રવથી સાંઠા ચીમળાઈ જાય છે અને છોડ ઠીંગણો રહે છે. ઉપદ્રવના કારણે ખાંડની ટકાવારીમાં પણ ઘટાડો થાય છે. શેરડીના મિલીબગ્સ અને ભીંગડાવાળી જીવાતોનું સંકલિત નિયંત્રણ વ્યવસ્થાપન. આ જીવાતનો ઉપદ્રવ ઘટાડવા કીટક મુક્ત શેરડીના કટકા જ બિયારણ માટે પસંદ કરવા. બિયારણના કટકાને મેલાથિયોન 50% ઇસી 10 લિટર પાણીમાં 20 મિલીલીટર પ્રમાણે બનાવેલા પ્રવાહી મિશ્રણમાં બોળીને જ રોપણી કરવી. પાકની રોપણી બાદ 6 મહિના પછી આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો છોડની નીચેની 4-5 આંતરગાંઠોની પતારી કાઢી નાખવાથી ઉપદ્રવની માત્રામાં ઘટાડો કરી શકાય છે. શેરડીની ભીંગડાવાળી જીવાત ઉપર નભતા પરભક્ષી કીટકો જેવા કે કાયલોકોરસ નિગ્રીટસ, ફેરોસિમનસ હોર્નીથી આ જીવાતનું કુદરતી રીતે જૈવિક નિયંત્રણ થતું જોવા મળે છે. ભીંગડાવાળી જીવાત અને મિલીબગ્સના રાસાયણિક નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન 3% દાણાદાર દવા હેક્ટરે 20 કિલોગ્રામ પ્રમાણે જમીનમાં આપવાથી સારી રીતે નિયંત્રણ થઈ શકે છે. વેધકોના નિયંત્રણ માટે દાણાદાર જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો હોય તો આ જીવાતોનું નિયંત્રણ પણ થઈ શકે છે. શેરડીના રોગો. શેરડીની ઓછી ઉત્પાદકતાના ઘણા કારણોમાંનું સૌથી અગત્યનું કારણ છે શેરડીમાં આવતા રોગો. ફક્ત વિવિધ રોગોથી જ આપણા દેશમાં સરેરાશ શેરડીનું 10-15% જેટલું ઉત્પાદન ઘટે છે અને ખાંડની રિકવરી ઉપર પણ માઠી અસર પડે છે. શેરડીનો સુકારો એટલે કે વિલ્ટ. આ રોગનો પ્રાથમિક ચેપ બિયારણ તેમજ જમીન મારફતે આવે છે. ખેતરમાં રોગના ચેપનો ફેલાવો મોટાભાગે પાણી અને જમીન મારફતે થાય છે. રોગની શરૂઆતમાં બાહ્ય લક્ષણો દેખાતા નથી, પરંતુ રોગની અસરવાળા સાંઠા ફાડીને જોતા તેની નીચેની 2-3 પેરનો દોરો સહેજ પહોળો, દબાયેલો અને મેલા રંગનો થયેલો જણાય છે. તેમજ આવા છોડના પાન લીલા જ દેખાય છે. રોગ લાગેલા છોડના પાન ધીરે ધીરે નીચેથી ઉપરની તરફ પીળા પડતા પડતા સુકાતા જાય છે. તેમજ રોગના પરિણામે છોડની વધ અટકે છે અને પેર નાની રહી જાય છે, તેમજ મૂળ કાળા પડીને સડી ગયેલા જણાય છે. ઘણીવાર અસરયુક્ત સાંઠાની પેર ઉપર ઊભા ચીરા ફાટ પડે છે અને આવા સાંઠાને ફાડીને જોતા 2 ગાંઠ વચ્ચેનો ભાગ પોલો, ત્રાકાકાર ફાટ પડી ગયેલો, રેસાવાળો અને છીંકણી રંગનો થયેલો જણાય છે. તેમજ વજનમાં હલકો પડતો જાય છે. ખેતરમાં રોગની તીવ્રતા પ્રમાણે 10-80% જેટલું નુકસાન થાય છે
અને સાંઠામાં રસનું તેમજ ખાંડનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે. લામ પાકમાં આ રોગથી વધારે નુકસાન થાય છે. શેરડીનો રાતડો, રેડ રોટ રોગનો પ્રાથમિક ચેપ બિયારણ મારફતે થાય છે અને પછી જમીન પણ ચેપવાળી બને છે. રોગનું બીજું આક્રમણ હવા અને વરસાદ તથા પિયતના પાણીથી થાય છે. રોગની શરૂઆતમાં ટોચ ઉપરથી ત્રીજું અને ચોથું પાન પીળું પડીને નમી જાય છે અને કિનારી તરફથી સુકાતું જાય છે, જ્યારે વચ્ચેનો ભાગ લીલો રહે છે. તેમજ પાનની ધોરી નસ ઉપર પણ લંબ ગોળાકાર ઘેરા લાલ રંગના ધાબા પડે છે. ધીરે ધીરે રોગનો વ્યાપ વધતા છોડ પીળો પડી આખરે સુકાઈ જાય છે. રોગના લક્ષણો સાંઠા ઉપર પણ દેખાય છે. રોગ લાગેલા સાંઠા પોલા હલકા અને બદામી રંગના બને છે. તેની છાલ સંકોચાઈ જાય છે અને ચીરા પણ પડે છે. આવા સાંઠાને ઊભો ફાડીને જોતા તેમાં શરૂઆતમાં લાલ ધાબા જોવા મળે છે અને વચ્ચે વચ્ચે સફેદ ડાઘા પણ હોય છે. તેમજ સાંઠાને સૂંઘતા ખાટી વાસ આવે છે. શેરડીનો ચાબુક આંજીયો, વીપ સ્મટ આ રોગમાં શરૂઆતમાં પાન સાંકડા, આછા લીલા રંગના અને ટટ્ટાર દેખાય છે. તેમજ ઘણીવાર ફૂટ વધારે આવે છે અને છોડ ઠીંગણા અને સાંઠા એકદમ પાતળા હોય છે. સાંઠાની ટોચ ઉપરથી લાંબુ કાળા રંગનું ચાબુક જેવું વર્ધન નીકળે છે, જેના ઉપર શરૂઆતમાં ચળકતું પાતળું આવરણ હોય છે, જે રોગનું ખાસ ઓળખ ચિહ્ન છે. જે આવરણ થોડા સમય પછી ફાટી જતા તેમાંથી કાળી ફૂગના બીજાણુઓનું પાવડર નીકળે છે. આ રોગ જો શરૂઆતના બે મહિનામાં આવે તો શેરડીમાં સાંઠા બનતા જ નથી, પરિણામે સંપૂર્ણ પાક નિષ્ફળ જાય છે. 7 મહિનાની શેરડી થાય ત્યાં સુધીમાં રોગ આવે તો રોગગ્રાહ્ય જાતોમાં 70% જેટલું ઉત્પાદન ઘટે છે. પરિણામે ખાંડની રિકવરી ઉપર ઘણી જ માઠી અસર પડે છે. પાકની પાછલી અવસ્થામાં જો આ રોગ આવે તો ઉત્પાદન ઉપર ખાસ અસર પડતી નથી, પરંતુ આવી શેરડી બિયારણ માટે વાપરવા લાયક રહેતી નથી, તેમજ તેનો લાંબ પાક પણ રાખી શકાતો નથી. શેરડીના ટુકડાનો સડો, સેટરોટ અથવા પાઇનેપલ ડિસીઝ આ રોગ પાકની બે અવસ્થામાં જોવા મળે છે. રોપેલા ટુકડામાં ટુકડાના સડા તરીકે અને ઊભા પાકમાં પાઇનેપલ ડિસીઝ તરીકે આવે છે. રોગના લક્ષણો શેરડી રોપ્યા પછી 2-3 અઠવાડિયા બાદ જોવા મળે છે. આવા ટુકડા કોહવાઈ જાય છે, તેમજ તેનો ઉગાવો થતો નથી અને મૂળ ફૂટતા નથી, અને જો સ્ફુરણ થયું હોય તો ફૂટ પણ સુકાઈ જાય છે. પરિણામે ખેતરમાં ખાલા પડે છે, તેમજ આવા ટુકડાને ફાડીને સૂંઘતા તેમાં પાકા પાઇનેપલ જેવી સુગંધ આવે છે. આથી આ રોગને પાઇનેપલ ડિસીઝ કહે છે. શેરડીના પાનનો ચટાપટા અથવા તો મોઝેક રોગ આ રોગ વિષાણુથી થાય છે. રોગ લાગેલા છોડમાં પાનની લીલાશ ઓછી થાય છે, તેમજ પાન ઉપર નાના લાંબા અને પીળા ધાબા કે પટ્ટીઓ પડેલી જોવા મળે છે, જેથી તેને ચટાપટા રોગ કહે છે. શેરડીનો ઘાસિયા જડા, ગ્રાસી શૂટ આ રોગ માઇકોપ્લાઝમા નામના સૂક્ષ્મ જીવાણુથી થાય છે. આવા રોગિષ્ટ છોડમાં ઘણીવાર 50-70ની સંખ્યામાં ફૂટ આવે છે, જેથી છોડનો દેખાવ ઘાસના જડા જેવો દેખાય છે, તેથી તેને ઘાસિયા જડાનો રોગ કહે છે. રોગ પાકની શરૂઆતની અવસ્થામાં આવે તો સાંઠા એકદમ પાતળા અને નાના રહી જવાથી ઉત્પાદન ઉપર ખૂબ જ માઠી અસર પડે છે. શેરડીનો લામ વામતા, રટુન સ્ટન્ટિંગ રોગના મુખ્ય લક્ષણોમાં પાન પીળા પડે છે, ફૂટ થતી નથી અને છોડ ઠીંગણા રહે છે. આંતરગાંઠ એકદમ ટૂંકી થઈ જાય છે, પરંતુ તેની જાડાઈ ઘટતી નથી, જે આ રોગનું ખાસ ઓળખ ચિહ્ન છે. શેરડીમાં સંકલિત રોગ નિયંત્રણ શક્ય હોય ત્યાં સુધી 30-સ્તરીય પદ્ધતિથી ગરમીની માવજત આપીને તૈયાર કરેલું તંદુરસ્ત બિયારણ વાપરવાનો જ આગ્રહ રાખવો. શુગર ફેક્ટરી આ પદ્ધતિથી બિયારણ તૈયાર કરી ખેડૂતોને આપે તો આ કામ શક્ય બને. આ ઉપરાંત